નવસારીના સાંસદ સી આર પાટીલ અને સુરતના સાંસદ દર્શના જરદોસે 16મી લોકસભાના લેખા જોગા રજૂ કર્યા હતા. બંને સાંસદોએ જણાવ્યું હતું કે વર્તમાન લોકસભામાં 331 બેઠકો, 6460 તારાંકિત અને 53405 અંતરાંકિત પ્રશ્નો, અડધા કલાકની 5 ચર્ચા, કુલ મળીને 219 ખરડા રજૂ કરવામાં આવ્યા હતા. 18 જેટલા તાત્કાલિક ઊભા થતા અગત્યના વિષયો પર ધ્યાનાકર્ષક પ્રસ્તાવ રજૂ થયા હતા. મંત્રીઓ દ્વારા 659 વક્તવ્ય પણ અપાયા હતા. સાંસદોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે એરપોર્ટના રનવેને નડતર રૂપ ઓએનજીસીની પાઇપલાઇન ખસેડવા માટે ટેન્ડર આપવામાં આવશે. 21 મહિનામાં કામ પૂર્ણ કરાશે. 895 કરોડના ખર્ચે તૈયાર થનારા સુરતના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું કામ પણ ઝડપથી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરમ દિવસે રેલવે મંત્રી પિયુષ ગોયલ સુરત આવશે, જેમની પાસે દુરંતો એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગણી કરાશે. 2 મેમુ ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત કરાશે. ઉધના જલગાંવ ડબલ લાઇન ટ્રેક પણ ખુલ્લો મૂકાશે. સાથે જ સુરત શાહજહાંબાદ દુબઈ અને સિંગાપુરની ફ્લાઇટ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે, તેમ સાંસદોએ વધુમાં ઉમેર્યું હતું. હાલમાં આપણે 16મી તારીખથી સુરતથી શાહજહાંની ફ્લાઇટ ચાલુ થઈ રહી છે. આ બંને ફ્લાઇટો આવતી અને જતી બંને ફ્લાઇટોનું 100% બુકિંગ થઈ ગયું છે. અમારો પ્રયત્ન છે કે આના પછી આમ તો માર્ચથી હમણાં જે 2 ફ્લાઇટ વીકલી છે, માર્ચ મહિનાના એન્ડથી 4 ફ્લાઇટ ચાલુ થાય છે શાહજહાંની. પરંતુ અમે દુબઈ, સિંગાપોર અને બેંકોક આ 3 દેશો સાથે જોડનારી ફ્લાઇટ માટેની પણ અમારી માગણી છે અને ખૂબ જલ્દીથી દુબઈની પણ ફ્લાઇટો મળવાની શક્યતાઓ અમે જોઈ રહ્યા છીએ. જેવું એ ફાઇનલ થશે એ આપને જણાવવામાં આવશે. પરંતુ આ શહેરની અને દક્ષિણ ગુજરાતની માંગ છે અને એની આ જરૂરિયાત છે. અને જે વિશ્વમાં 10 સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં જ્યારે સુરત હોય ત્યારે એને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખાસ જરૂર છે અને ધ્યાનમાં રાખીને અમે ફોલોઅપ કરી રહ્યા છીએ. ગો એરલાઇન્સ 1 માર્ચથી 6 ફ્લાઇટ ચાલુ થઈ રહી છે. સુરત નસીબદાર છે કે સુરતમાં આખા વિશ્વમાં કોઈ શહેરમાં આ દિન સુધી નથી થયું તે સુરતમાં થયું હતું. 1 જ દિવસે 7 શહેરોને જોડતી ફ્લાઇટ ઇન્ડિગો દ્વારા શરૂ કરવામાં આવી હતી. એ ગિનેસ બુકનો એને એક વર્લ્ડ રેકોર્ડ છે. અને હવે 1 માર્ચથી ગો એર દ્વારા 6 શહેરોને જોડતી ફ્લાઇટ 1 જ દિવસે શરૂ થવાની છે. ઇન્ડિગો દ્વારા બીજી પણ 6 ફ્લાઇટ માટેની, 6 શહેરોને જોડતી ફ્લાઇટ માટેની માંગણી છે. એ પણ ઝડપમાં મંજૂર થાય તો આપણે કદાચ 80-82 ફ્લાઇટો સુધી પહોંચી જઈશું. 1 માર્ચથી તો આપણે લગભગ 72 ફ્લાઇટને પણ આપણે ક્રોસ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની આ છેલ્લા સત્રમાં સુરત અને નવસારીના સાંસદોએ તેઓ દ્વારા કરાયેલી રજૂઆતો અંગે માહિતી અપાઈ હતી. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.